ઓફ તમારી સામે છે રકમ દેખાતી હશે આ એક પ્રકારનો યુપીએસસી પ્રકારનો પ્રશ્ન છે એક હું એક્ઝેક્ટ યુપીએસસીમાં પૂછાનો એ હું તમને બતાવું યસ આ જે પ્રશ્ન છે યુપીએસસી સી સેટમાં આ વર્ષે પૂછાયો છે હજી હમણાં જ જે પ્રિલીમ લેવાઈ અને વિધિન અ ફિફ્ટીન ડેઝ એનું રિઝલ્ટ પણ ગઈકાલે આવી ગયું તો એમાં જે આ પ્રશ્ન હતો સી સેટમાં એને લગતી આપણે ચર્ચા કરીએ કે આ દાખલો તમને ભલે વાંચવામાં અને દેખવામાં અઘરો લાગે પણ જો તમને કેટલીક બેઝિક શોર્ટકટ આવડતી હોય તો ખૂબ સહેલાઈથી પતી જાય છે કઈ રીતે જોઈએ ચાલો અહીંયા તમને લખ્યું છે કે એકને સતત નવ વાર લખીએ બરાબર એકને સતત નવ વાર લખવામાં આવે એટલે એકડો નવ વાર લખવાનો છે ત્યારબાદ આ નવ અંકોની સંખ્યાનો વર્ગ કરવાનો છે મતલબ આપણે જે એકડો નવ વાર લખ્યો છે એનો આપણે સ્ક્વેર કરવાનો છે અને ત્યારબાદ મળતી બધા જ અંકોનો સરવાળો કરવાનો છે મતલબ કે આપણે નવ આંકડા એક એકડા છે એ નવવાર લખશું એનો સ્ક્વેર કરશું પછી જે સંખ્યા મળે ને એ બધાનો સરવાળો કરશું તો જે લોકો આ રકમ વાંચશે એને એમ લખશે ઓહો નવ આંકડા એક એકડા નવવાર હોય ને એનો વર્ગ કરવો ને પછી બધાનો આંકડાનો સરવાળો કરવો કેટલો અઘરો છે પણ આ તો બહુ બેઝિક શોર્ટકટ છે મિત્ર સાવ સહેલું છે કઈ રીતે આપણે એના માટે એક કન્સેપ્ટ સમજીએ કે આપણે એવું વિચારીએ કે કોઈ પણ એક હોય એકડા તમે ગમે એટલી વાર લખો એનો સ્ક્વેર જો આપણે કરવો હોય તો કેટલું સિમ્પલ છે આપણે બધાને ખબર છે ધારો કે એકસો અગિયારનો સ્ક્વેર મારે કરવો હોય તો કઈ રીતે લખવાનું ત્રણ એકડા છે બરાબર મતલબ એકડો ત્રણ વાર છે એટલે આપણે લખવાનું છે એક બે ત્રણ અને પછી રિવર્સમાં લખવાનું ત્રણ બે એક તગડો રિપીટ કરવાનો નથી બરાબર ને આવી રીતે ગમે એટલા એકડા હોય આપણે લખી શકીએ છીએ તો આપણને જે રકમ આપી છે સમજાય છે મતલબ એક હજાર એકસો અગિયાર હોય તો આપણે શું લખવાનું છે એક બે ત્રણ ચાર રિવર્સમાં ચાર ત્રણ બે એક વચ્ચેનો આંકડો રિપીટ નથી કરવાનો બાકી બધા આંકડા બે વાર આવશે જુઓ એક થી ચારમાં એક થી ત્રણ બે વાર આવે વચ્ચેનો જે આંકડો છે એક વાર આવશે તો સેમ કન્સેપ્ટનો આપણે અહીં ઉપયોગ કરીશું આપણને એવું કીધું છે કે એકને એકને સતત નવ વાર લખવાનો અને એનો સ્ક્વેર કરવાનો બરાબર તો આપણે એકને નવ વાર લખીએ ને એનો સ્ક્વેર કરીએ એવી ક્યાં જરૂર છે આપણે ધારો કે આ નવ વાર લખી નાખ્યો છે એકડો એનો સ્ક્વેર કરીએ તો શું થશે કે એ વન ટુ નાઇન હું લખીશ બરાબર એક બે ત્રણ ચાર આમાં કેમ લખ્યું એવી રીતે બરાબર અને અને હવે હું રિવર્સમાં લખીશ એવું છે કે એક થી આઠ નો સરવાળો એક થી આઠ નો સરવાળો અને પ્લસ નવ હવે એક થી આઠ નો સરવાળો એટલે આપણું સૂત્ર છે એન એન પ્લસ વન ભાગ્યા બે આઠ ગુણ્યા નવ ભાગ્યા બે યાદ છે ને મિત્રો એટલે છત્રીસ તો આનો સરવાળો પણ છત્રીસ થાય બરાબર તો છત્રીસ આટલો સરવાળો કરો એટલે સીધો તો સિમ્પલ છે માત્ર તમારે ઝડપથી આ જે આપણે શીખ્યા છે ક્યાં એપ્લાય કરવી એ તમને ખબર હોવી જોઈએ ઘણા લોકો એવું કહેતા હોય છે કે તમે આ શોર્ટ કટ કરાવો પણ એનો ઉપયોગ ક્યાં થાય છે જુઓ અહીંયા ઉપયોગ થાય છે યુપીએસસી સી સેટમાં આવો જે એક્ઝામ્પલ પૂછાણો તો એનો અને અહીંયા ઉપયોગ થઈ જાય છે ખૂબ ઈઝી છે અને જે લોકો સમજતા નથી એને આ દાખલો છોડી જ દેવો પડે કારણ કે ઘણી વાર જેને આવા સ્ક્વેરની ખબર છે એ પણ લાંબી રીતે કરશે પહેલાં એકથી આઠ લખશે ને આઠથી નવ લખશે સરવાળો કરશે ને એમાંય પાછી શોર્ટ ટ્રીકમાં શોર્ટ ટ્રીક લગાડવાની છે એકથી આઠ લખવાના નથી આપણને ખબર છે કે એકથી આઠ છેલ્લે એકથી આઠ રિવર્સમાં હશે એનો મતલબ એકથી આઠનો સરવાળો બે વાર છે એકથી આઠનો સરવાળો ઝડપથી આવડવો જોઈએ આઠ ગુણ્યા નવ ભાગ્યા બે એટલે સીધું છત્રી છત્રી બોતેર બોતેર વત્તા નવ એટલે એક્યાસી સીધો જવાબ આવે બરાબર

કે નવ ને સતત નવ વાર લખીએ બરાબર નવ ને સતત વાર લખીએ અને ત્યારબાદ આ નવ અંકોની સંખ્યાનો આપણે વર્ગ કરીએ પછી જે સંખ્યા મળે એ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કેટલો થાય તો પહેલાં જેવો જ સવાલ છે પણ ઘણા લોકો વિચારે ઓહો નવડા નવ વખત લખવાના પછી એનો સ્ક્વેર કરવાનો અને પછી જે સંખ્યા મળે બધાનો સરવાળો કરવાનો કેટલો અઘરું છે પણ જરાય અઘરું નથી મિત્રો જો તમને આ શોર્ટ ટ્રીક આવડતી હોય તમને ખબર છે કે નવસો નવ્વાણું હોય કોઈ પણ એકલા નવડા ટૂંકમાં નવસો નવ્વાણું નો વર્ગ કરવો હોય અથવા તો નવસો નવ્વાણું ગુણ્યા નવસો નવ્વાણું કરવું હોય તો આપણે એની શોર્ટ ટ્રીક કઈ છે ધારો કે હું નવસો નવ્વાણું ગુણ્યા નવસો નવ્વાણું કરું તો આની શોર્ટ ટ્રીક કઈ છે કોઈ પણ સંખ્યાને જ્યારે માત્ર નવડા સાથે ગુણવામાં આવે ત્યારે એની શોર્ટ ટ્રીક કઈ છે કે પહેલી સંખ્યામાંથી એક બાદ કરવાનો નવસો નવ્વાણું માંથી એક બાદ કરવું એટલું કેટલું આવશે નવસો અઠ્ઠાણું બરાબર હવે શું કરવાનું છે સરવાળો નવ કરતાં જવાનું નવમાં ઝીરો ઉમેરો એટલે ઝીરો નવમાં કેટલા ઉમેરીએ એટલે નવ તો કે ઝીરો આઠમાં કેટલા ઉમેરીએ એટલે નવ તો કે એક સમજાણું બસ આ જવાબ છે કોઈ પણ સંખ્યાને નવડા સાથે ગુણો તમને એવું કીધું હોય કે ચારસો પાંત્રીસ ગુણ્યા નવસો નવ્વાણું કીધું હોય તો આની શોર્ટ ટ્રીક આપણે શીખવાડી છે શું છે તો કે ચારસો પાંત્રીસમાંથી એક બાદ કરો એટલે ચારસો ચોત્રીસ આવે પછી સરવાળો નવ કરતા જવાનું કઈ રીતે પહેલાં આંકડાથી શરૂ કરો ચારમાં કેટલા ઉમેરો એટલે નવ પાંચ ત્રણમાં છ ઉમેરો એટલે નવ ચારમાં પાંચ ઉમેરો એટલે નવ બરાબર આ રીતે તો આ જ શોર્ટ ટ્રીક નો આપણે આ દાખલામાં ઉપયોગ કરી શકશું બરાબર ને નવ ને સતત નવ વાર લખવાના છે આપણે કઈ લખવાનું નથી યાર માત્ર વિચારો કે જો હું નવ ને હું ત્રણ વખત લખે જ ને નવ ઓસો ગુણ્યા નવસો નવ્વાણું કરે તો અહીંયા હું નવસો અઠ્ઠાણું મૂકે મતલબ એક નવડો ઓછો મૂકે જ ને મતલબ જો આપણે નવડા નવ વખત લખતા હોઈએ તો આ જે નવડા નવડા હું છે ને એ કેટલી વાર લખીશ આઠ વખત લખીશ કારણ કે એમાંથી એક બાદ કરો નવસો નવ્વાણુંમાંથી એક બાદ કરો એટલે નવસો અઠ્ઠાણું આવે મતલબ એક આંકડો આઠ આવશે એટલે આ બે એવા લખ્યું ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ નવડા લખી નાખ્યા અહીંયા એક આઠડો આવશે બરાબર હવે શું થશે ઝીરો ઝીરો જેટલા નવડા છે એટલા ઝીરો આવશે મતલબ કે આપણે નવડા કેટલા લખ્યા છે તો કે આઠ લખ્યા છે તો આઠ ઝીરો આવશે બરાબર એ લખવાની જરૂર નથી આપણે ખાલી દેખાડી દયો કે આ બધા ઝીરો ઝીરો છે બરાબર આપણે ક્યાં એનો સરવાળો કરવો છે ઓકે તો છતાં લખી નાખીએ આપણે આઠ નવડા અને છેલ્લે શું આવે છે એક કારણ કે આઠ ને એક નવ થાય તો એક બસ તો આપણો સ્કવેર થઈ ગયો છે મિત્રો આપણે નવ આકડા કોઈ નવ આંકડા કર્યા એટલે આખી રકમ આવી જાય બરાબર છતાં પણ તમારે જો ડિટેલમાં સમજવું જ હોય તો આખી આખું સમજીએ કાંઈ પણ આપણે પહેલાં એમનો ડાયરેક્ટ શોર્ટકટ જોઈ લઈએ ચાલો હવે આ જે નવડા છે કેટલી વાર છે આઠ વખત છે બરાબર નવડા આઠ વખત છે અને અહીંયા પણ આઠ ને એક નવ થાય છે મતલબ નવડા ટોટલ કેટલી વાર છે નવ વખત એટલે નેવે નેવે એક્યાસી સીધો આનો જવાબ આવે બરાબર હવે જે લોકો સમજ્યા નથી એના માટે એક આપણે અલગથી થોડું પ્રોસેસ કરી જોઈએ ચાલો તમને એવું કીધું છે નવ આંકડાનો પહેલાં નવ આંકડા નવ વાર લખવાના એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આ જે નથી સમજ્યા એના માટે હો બાકી જે લોકો ખરેખર સમજી ગયા છે એને આવું કાંઈ લખવાની જરૂર નથી આટલામાં જ દાખલો પતી જાય કે જવાબ એકાશી આવે ચાલો તો આપણે લખ્યા નવડા નવ વાર એને ગુણ્યા હું નવડા પાછા નવ વાર લખવાનો છું કારણ કે એનો સ્ક્વેર કરવાનો છે ને આપણે ઓકે આનો સ્ક્વેર કરવું એટલે આમાંથી એક બાદ થઈ જાય તો કેટલા થાય નવડા હું આઠ વાર લખીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને છેલ્લે એક એકડો આમાંથી એક બાદ કરું એટલે આવશે ઓકે અને પછી હવે હું ઝીરો કેટલી વાર લખીશ આઠ વાર ઝીરો લખીશ અને છેલ્લે હું લખીશ એક બરાબર ને આ રીતે હવે આ બધાનો સરવાળો કીધો હોય તો નવડા ગણી લેવાના એક બે ત્રણ આઠ છે આ ટોટલ નવડા છે એટલે એટલે સીધો આવે આવું કંઈ પણ માત્ર તમારે વિચારવાનું છે કે નવડા આઠ વાર લખવાના છે અને આઠ ને એક નવ થાય છે એટલે નવડા નવ વાર છે નવ ગુણ્યા નવ એક્યાસી દાખલો માત્ર જોવામાં તમને અઘરો લાગે છે બાકી કંઈ અઘરો નથી ખૂબ ઇઝી છે મિત્રો ઇઝી એન્ડ સિમ્પલ ચાલો હવે આ પ્રકારના જે દાખલા છે એ પરીક્ષામાં ખૂબ પૂછાય છે આ સ્ક્વેર છે મિત્રો વર રૂટ અંડર રૂટ અંડર રૂટ ઓકે હવે તમને એવું કીધું છે કે ભાઈ જો એક્સ બરાબર સાત વત્તા ટુ અંડર રૂટ ટવેલ હોય તો રૂટ એક્સ બરાબર કેટલા આ બીજ ગણિત એલજેબ્રાનો દાખલો છે અને એસએસઆઈ બેન્કિંગમાં પૂછાય છે અને વર્ગ ત્રણની એક્ઝામ ગુજરાત સરકારમાં પણ ઘણીવાર પૂછાયા છે તો આપણે આની શોર્ટકટ જોઈએ જો શોર્ટકટ માટે એક જ વસ્તુ કરવાની છે આ જે છે એ છે 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 બરાબર અને આ તમારે એવા બે આંકડા ફાઇન્ડ કરવાના જેનો ગુણાકાર બાર આવે અને જેનો સરવાળો સાત આવે ગુણાકાર બાર સરવાળો સાત તો સિમ્પલ છે ચાર તેરી બાર બરાબર ને ચાર ને ત્રણ નો તમે ગુણાકાર કરો તો બાર આવશે અને ચાર વત્તા ત્રણ કરો તો સાત આવશે ઓકે તો જે આવ્યું એને તમારે અંડર રૂટ કરીને લખી નાખવાનું મતલબ ચાર વત્તા ત્રણ કરો બંનેને અંડર રૂટમાં મૂકો ચારનું વર્ગમૂળ બે આવે અને રૂટ થ્રીનું રૂટ થ્રી જ રહેશે તો આ તમારો જવાબ છે સમજાઈ ગયું મિત્રો જ્યારે આવો દાખલો આવે ત્યારે શું કરવાનું છે બારના બે એવા ભાગ કરવાના છે કે જેનો સરવાળો આ સાત આવે બરાબર આ સાત તો ચાર તેરી બાર છે તો ચાર અને ત્રણને લખી નાખવાના અને બંનેનું અંડર રૂટ કાઢવાનું છે તો ચારનું વર્ગમૂળ કાઢો એટલે બે આવે અને રૂટ ત્રણનું વર્ગમૂળ

રૂટ એક્સ બરાબર કેટલા મતલબ ઉપરનો જ દાખલો અલગ રીતે પાંચ તેરી પંદર તો પાંચ અને ત્રણ છે બરાબર પાંચ અને ત્રણ નો ગુણાકાર પંદર ને સરવાળો આઠ થાય તો શું કરવાનું પાંચ અને ત્રણ લખવાના એ બંનેનું વર્ગમૂળ કાઢી નાખવાનું એટલે રૂટ પાંચ વત્તા રૂટ ત્રણ તો બસ આ આપણો જવાબ છે રૂટ પાંચ રૂટ ત્રણ તો આવો કોઈ પણ દાખલો આવી ઈઝીલી રીતે કરી શકાય છે એમાં લાંબી મેથડ કરવાની જરૂર નથી હવે આપણે જોઈએ છીએ મોટી સંખ્યાઓના ભાગાકાર આવું જ્યારે કોઈ આપણે ગ્રાફિકલ પ્રશ્નો હોય ડેટા ઇન્ટરપ્રિટેશનને લખતો અથવા તો બીજો કોઈ પણ પ્રશ્નો આવે પરીક્ષામાં અને આનું જ્યારે જયારે રૂપ પૂછાય ત્યારે ખૂબ અઘરું પડતું હોય છે કારણ કે આપણને આવા મોટા ઘડિયા આવડતા નથી તો આનું સાદુરૂપ આપણે કઈ રીતે કરવું અને એનો કન્સેપ્ટ શું છે એ આપણે સમજીએ મિત્રો આ દાખલો છે કે પાંચસો ત્રેપન ભાંગે આઠસો ને બ્યાસી તમારે કરવાનું છે તો બરાબર કેટલા આવે પોઈન્ટ સાઈઠ પોઈન્ટ છસો સત્યાવીસ પોઈન્ટ છસો પચીસ બરાબર તો આનો આપણે જવાબ કઈ રીતે ફાઇન્ડ કરવો પહેલાં તો આપણે એનો કન્સેપ્ટ સમજીએ કન્સેપ્ટ શું છે રેશિયો યાદ રાખો તમે જો કોઈ બે સંખ્યા વચ્ચે એક જેમ ચારનો રેશિયો હોય એક જેમ ચારનો રેશિયો હોય તો હું અહીંયા જેટલા ઉમેરીશ એના કરતા અહીંયા મારે ચાર ગણા વધારે ઉમેરવા પડશે મતલબ જો હું અહીંયા પ્લસ ટુ કરું તો અહીંયા મારે કરવા પડશે ચાર ગણા એટલે પ્લસ આઠ પછી બંનેનો રેશિયો જોવામાં આવે તો બંને સેમ રહેશે બરાબર આઠ અને ચાર બાર થઈ ગયા તો આનો તમે છેદ ઉડાડતો વન બાય ફોર જ આવ્યું અહીંયા પણ વન બાય ફોર અહીંયા પણ વન બાય ફોર એટલે ઉપર નીચે તમારે એવી સંખ્યા ઉમેરવાની છે કે જે પ્રપોર્શનમાં હોય મતલબ ધારો કે કોઈ એક સંખ્યા એક જેમ ચાર હોય એટલે ઉપર જેટલા એની કરતાં નીચે ચાર ઉમેરવાના ઉપર મેં બે ઉમેર્યું તો નીચે મારે આઠ ઉમેરવું પડે બે ચોખ્ખું આઠ આ બેનો સરવાળો કરો એકને બે ત્રણ અને આઠ ને ચાર બાર પછી છેદ ઉડાડો તો પાછું વન જેમ ચાર આવી જાય છે યસ પણ જો તમે બેમાં સરખા વધતા બે વધતા બે ઉમેરો તો જવાબ આવશે નહીં આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે પહેલાં રેશિયો ફાઇન્ડ કરવાનો ને એ પ્રમાણે આપણે એને ઉમેરવાના છે ચાલો હવે આ દાખલો આપણે ગણીએ તો સૌથી પહેલા છે પાંચસો ત્યાસી વત્તા પાંચસો બ્યાસી બરાબર કન્સેપ્ટ એક વાર આપણે જોઈ લીધો છે અહીંયા હું ગણું છું ચાલો આપણને ખબર છે કે પાંચસો ત્યાસી અને આઠસો બ્યાસી આને નીચેના નીચેની સંખ્યાને હું રાઉન્ડ ફિગર એટલે કે નવસો બનાવી દઉં નવસો બનાવી દઉં તો આપણા માટે ભાગાકાર કરવો ખૂબ સહેલો છે હવે નવસો બનાવવા માટે મારે આમાં કેટલા ઉમેરવા પડે આઠસો બ્યાસી માં સ્વાભાવિક છે કે અઢાર ઉમેરવા પડે ચાલો હું અઢાર ઉમેરી દઉં છું આઠસો એટલે મારે જે અહીંયા આવી જશે નવસો પણ ઉપર શું કરવાનું છે ઉપર પણ ઉમેરવાના તો તો કે નહીં તમારે રેશિયો ફાઇન્ડ કરવાનો છે પાંચસો ત્રેપન અને આઠસો બ્યાસી નો અંદાજિત રેશિયો અંદાજિત રેશિયો મિત્રો એ પરફેક્ટ નહીં અંદાજિત કઈ રીતે તમે વિચારો કે કાં તો તમે એને પાંચ જેમ આઠ પણ લઈ શકો અથવા તો તમે ધારો કે એવું વિચારો કે બે જેમ ત્રણ પણ આવે કઈ રીતે અઢીસો છે તમે વિચારો એટલે અને બસો પચાસ તેરી સાતસો પચાસ મતલબ આ એની નજીકનો રાઉન્ડ ફિગર છે એટલે જો તમે રેશિયો બે જેમ ત્રણ પણ લઈ શકો અથવા પાંચ જેમ આઠ પણ લઈ શકો ગમે તે લ્યો જવાબમાં કોઈ ફરક પડશે નહીં ઓકે તો ચાલો આપણે લઈએ બે જેમ ત્રણ બે જેમ ત્રણનો નો આપણે રેશિયો લઈએ કઈ રીતે બે જેમ ત્રણ તો કે મેં કીધું છે કે સાતસો પચાસ થાય એટલે એની નજીકના આંકડા છે એટલા માટે હું લઉં છું બે જેમ ત્રણ પાંચ જેમ આઠ પણ લઈને દાખલો ગણજો તમારી જાતે એમાં પણ જવાબ એ જ આવશે ચાલો તો હવે બે જેમ ત્રણનો નો રેશિયો છે મતલબ કે અહીંયા મેં અઢાર ઉમેર્યા આ ત્રણ વાળું છે તો ત્રણ છક અઢાર થાય ને બરાબર ને ત્રણ છક અઢાર તો અહીંયા હું મારે કેટલા ઉમેરવાના છે બે પ્રમાણે ત્રણ છક તો અહીંયા મારે છ દુ કરવા પડશે એટલે બાર ઉમેરવાના પાંચસો ત્રેપનમાં મારે બાર ઉમેરવા પડશે ચાલો તો અહીંયા તો મારે નવસો થઈ ગયા આમાં તમે બાર ઉમેરો એટલે પાંચસો પાસઠ આવશે ઓકે હવે આનો ભાગાકાર સિમ્પલ છે બે પોઈન્ટ કાઢીને સીધા નવ વડે ભાગી નાખો હમણાં ઓપ્શનમાં તમે જોતા જજો કે પોઈન્ટ પછી નવ છક ચોપન ઓકે એટલે છગડો તો બધામાં આવે જ છે રેડી છે નવ છક ચોપન એટલે બે વધ્યા પચીસ આવશે નવ દુ અઢાર ઓકે તો પોઈન્ટ બાસઠ વાળો જે છે એ આપણો જવાબ છે જો કે પોઈન્ટ બાસઠ વાળા બે છે એટલે કંઈ વાંધો નહીં હજી આપણે આગળ વધો અઢાર રહ્યા હતા એટલે પચીસમાંથી અઢાર બાદ કર્યા એટલે કેટલા રહ્યા હતા સાત રહ્યા સાતમાંથી આપણે ઝીરો કરીએ એટલે નેવે નવ અઠા બોતેર નહીં પણ નવ સત્તા ત્રેસઠ ઓકે એટલે પોઈન્ટ સિક્સ ટુ સેવન આપણો જવાબ છે તો મિત્રો આ આપણે એપ્રોક્સિમેશન કર્યું છે પણ તમે કેલ્ક્યુલેટરમાં આ દાખલો ગણી જોજો માત્ર ઝીરો પોઈન્ટ ઝીરો સાત કે એવો કંઈ ડિફરન્સ આવશે પણ પરીક્ષામાં આ મેથડ ઇઝી છે કારણ કે પરીક્ષામાં જ્યારે આવી રીતે કરવાનું હોય ત્યારે આટલા પોઈન્ટમાં દાખલાઓ આપતા નથી હોતા જે ઓપ્શન છે એ આ આ આ આપેલા છે છે દાખલો જ તમને ગણાવેલો તો મિત્રો રીતે ઇઝીલી ભાગાકાર આપણે કરી શકીએ છીએ પહેલા એક રોહ્યોનો કન્સેપ્ટ બરાબર સમજી લેજો જો એકવાર એ સમજાઈ જાય પછી આવા દાખલા ઉડાડવા ખૂબ સહેલા છે બરાબર ચાલો એને લગતો એક બીજો દાખલો આપણે ગણીએ ધારો કે તમને આટલો મોટો દાખલો આપ્યો છે ઓગણસી હજાર બસો સડસઠ ભાંગ્યા કરવાનું નથી આપણે ત્રણ ત્રણ આંકડામાં પેલા લઈ આવીએ છેલ્લા બબે ડિઝીટ આપણે કાઢી નાખીએ મતલબ આના હું છેલ્લા બે ડિઝીટ કાઢી નાખું આના છેલ્લા બે ડિઝીટ કાઢી નાખું એટલે મારી પાસે સંખ્યા બચી સાતસો બાણું ભાગ્યા બસો દસ હવે મારે છેદ છેદ જે છે ને એ મારે રાઉન્ડ ફિગર કરી નાખવાનો હોય છેદ એકવાર રાઉન્ડ ફિગર આવી જાય એટલે આપણને જલસા પડી જાય આની પહેલાના દાખલામાં આપણે જોયું તો હું એટલે તો સ્વાભાવિક છે કે આમાં હું બાદ બાદ કરી તો આવી જશે ને ઉમેરવા કરવું સહેલું છે એટલે હું શું કરીશ કે બસો દસમાંથી માંથી હું દસ બાદ કરી નાખીશ એટલે મને બસો મળી જશે હવે ઉપર શું કરવાનું છે ઉપર સેમ નથી કરવાનું આમાં દસ બાદ કર્યા એટલે ઉપરે દસ બાદ કરવાના નથી કરવાનું છે એટલે નીચે જે કર્યું હોય આપણે એના કરતા ચાર ગણું ઉપર કરવાનું છે નીચે જો તમે દસ ઉમેર્યા હોય તો ઉપર ચાલીસ ઉમેરવાના નીચે દસ બાદ કર્યા હોય તો ઉપર ચાલીસ બાદ કરવાના મતલબ આપણે આમાંથી ચાલીસ બાદ કરશું સમજાય છે મિત્રો ખબર પડે સાતસોના અડધા થાય ત્રણસો પચાસ પચાસ ના અડધા થાય પચીસ એટલે ત્રણસો ને પંચોતેર થી અને બે નો અડધો એટલે ત્રણસો છોતેર એટલે ત્રણ પોઈન્ટ જવાબ આવશે ઓકે તો તમારે ઓપ્શનમાં જોવાનું છે ઓકે ત્રણ પોઈન્ટ પંચોતેર કે છોતેર ટૂંકમાં આમ ત્રણ પોઈન્ટ છોતેર જ આવે છે એક્ઝેક્ટ પણ તમે જો કેલ્ક્યુલેટરમાં કરશો ને તો જવાબ કંઈક આવો આવે ત્રણ પોઈન્ટ સેવન ફાઇવ એટ સિક્સ એવું કંઈક આવે છે ટૂંકમાં આને તમે બે આંકડામાં ફેરવો તો થ્રી પોઈન્ટ સેવન સિક્સ પરફેક્ટ જવાબ આપણો આવે છે બરાબર થ્રી પોઈન્ટ સેવન સિક્સ તો આ રીતે ગમે એટલા મોટા ભાગાકાર હોય એ ગણી શકાય છે આના માટે બે વસ્તુ જરૂરી છે કેટલો બેનો રેશિયો છે જાણવાનો એપ્રોક્સ રેશિયો એક્ઝેક્ટ રેશિયોની જરૂર નથી અને નીચેનો જે છેદ છે એને આપણે રાઉન્ડ ફિગરમાં ફેરવવાનો છે બસ ત્યારબાદ બધા જ દાખલાઓ ખૂબ ઈઝી થઈ જાય છે ચાલો મિત્રો અત્યારે બધા જ દાખલા ગણાવવા શક્ય નથી આવા ઘણા બધા દાખલાઓ જે અત્યાર સુધીની એસએસસીની એક્ઝામમાં વર્ગ ત્રણની એક્ઝામમાં જે પૂછાયેલા છે એનું બધું જ મટિરિયલમાં અમે આપેલું છે એનું તમે રોજ પ્રેક્ટિસ કરતા જાઓ તો દરેક પ્રકારના દાખલા આનાથી બાર એક પણ દાખલો જતો નથી જો તમે ધારો કે તમે કોઈ એક ચેપ્ટર શરૂ કર્યું એવરેજનું તો એવરેજમાં મિનિમમ તમારે બધા જ પૂછાયેલા દાખલા થઈને પાંચસોથી છસો દાખલા આવે આવી રીતે દરેક ચેપ્ટરના જો પાંચસો છસો દાખલા કરી નાખો તો આની બાર કશું જ નથી અને આ આટલું ગણવામાં વાર પણ નથી લાગતી જો તમે આવા કન્સેપ્ટ સમજી જાઓ તો કન્સેપ્ટ સમજી જાઓ તો દાખલા બ ત્રીસ ત્રીસ સેકન્ડમાં ઉડી જાય છે ચાલો હવે આમાં ઉપર એક વર્ગ કરવાનું રહી ગયું છે એટલે આપણે આ નથી લેતા બેની ઉપર છત્રીસ ઘાત કે એક્ઝેક્ટ મને યાદ નથી એટલા માટે આપણે એની પછીનો દાખલો જોઈએ ચાલો હવે આમાં એવું કીધું છે કે એક્સ બરાબર દસ વત્તા થ્રી રૂટ ઇલેવન હોય તો એક્સ વત્તા વન અપોન એક્સ બરાબર કેટલા આવો દાખલો પણ બીજ ગણિતમાં ખૂબ પૂછાય છે એલજેબ્રામાં એસએસસીમાં પૂછાય છે વર્ગ ત્રણમાં પણ પૂછાય છે તો આનું ડાયરેક્ટ શોર્ટકટ કઈ રીતે કરવી જો લાંબી રીતે ઘડી લાંબી પડે છે આપણે અત્યારે શોર્ટકટ ની વાત કરીએ આ શોર્ટકટ હું જે કહું છું એપ્લાય ક્યારે થાય એપ્લાય કરવા માટે પેલા એક વસ્તુ તમારે તમારે ચેક કરવાની છે 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 પહેલી સંખ્યા સંખ્યા આ આ અને બીજી આનો વર્ગ કરો એટલે થશે સો પછી આ સંખ્યાનો વર્ગ કરો આખી સંખ્યાનો વર્ગ કરો મતલબ રૂટ અગિયારનો વર્ગ અગિયાર થશે અને ત્રણ નો વર્ગ નવ થશે નવ ગુણ્યા અગિયાર એટલે નવ્વાણું થશે બરાબર નવ ગુણ્યા અગિયાર એટલે નવ્વાણું જો આ બે વચ્ચેનો ડિફરન્સ એક આવે મોટા ભાગે આવે જ છે હવે ધારો કે આ બેનો ડિફરન્સ એક આવ્યો છે તો એક્સ વત્તા રૂટ એક્સ એટલે શું કરવાનું છે પહેલી સંખ્યા ડબલ કરવાની એ સીધો જવાબ છે પહેલી સંખ્યા કઈ છે દસ તો દસ ના તમે ડબલ કરો એટલે જવાબ સીધો વીસ મળી ગયો કામ પૂરું હવે ઘણીવાર વાર એક્સ ઓછા માઇનસ એક્સ પણ પૂછાય છે એક્સ ઓછા વન પણ એક્સ તો શું કરવાનું આ દાખલામાં પૂછ્યું તો શું કરવાનું બીજી સંખ્યાનો ડબલ કરવાનું છે આમાં પહેલી સંખ્યાને આપણે ડબલ કરતા હતા આમાં બીજી સંખ્યાને ડબલ કરશું મતલબ થ્રી રૂટ અગિયારને હું ડબલ કરું એટલે જવાબ આવશે સિક્સ રૂટ અગિયાર લ્યો કેટલું સહેલું મિત્રો બાકી લાંબી રીતે આમાં તમારે ઘણા બધા સ્ટેપ મૂકવા પડે તમને ખબર છે આખી સંખ્યાનો વર્ક કરવો પડે બરાબર ને તો એની કરતા આ રીત ખૂબ જ સહેલી છે અને નેવું ટકા દાખલાઓ આ બેઝ મેથડ ઉપર ચાલે છે એટલા માટે આ શોર્ટકટ જાણવી જરૂરી છે ચાલો આમાં અંક કીધો છે ઉપરના આંકડા ગાયબ છે હું લખી નાખું છું ધારો કે પચીસ ની ઉપર સિક્સ થ્રી નાઈન ઘાત છે છત્રીસ ની ઉપર આઠસો બત્રીસ ઘાત છે અને તોતેર ની ઉપર ટુ એટ થ્રી કીધું છે કે એકમનો અંક આખી સંખ્યાનો એકમનો એકમનો અંકનો ફરી વાર થોડો રિપીટ કરી દઈએ હવે એકમનો અંક એટલે શું થાય એ આપણે એક જોઈ લઈએ એક નેક્સ્ટ સ્લાઇડમાં કોઈ પણ સંખ્યાનો જ્યારે આપણે એકમનો અંક કરવો હોય ત્યારે આપણે કઈ રીતે કરશું એ એક થોડો જોઈ લઈએ આપણે ધારો કે કોઈ પણ સંખ્યા આપેલી છે આગળના આંકડા કોઈ મહત્વના નથી ગમે એટલા આંકડા લખ્યા હોય આપણે તો છેલ્લા ડિઝિટનું કામ છે ભાઈ ચાલો આવી સંખ્યા લખી છે ત્રેવીસ હજાર ચારસો ત્યાંસીની ઉપર ત્રેવીસો ને છેતાલીસ ઘાત છે તો મતલબ કે ત્રેવીસ ને ચારસો ત્યાંસીને હું ત્રેવીસો ને છેતાલીસ વાર લખું તો એકમનો અંક કયો આવે એટલે છેલ્લો આંકડો કયો આવે તો આ જાણવું ખૂબ સહેલું છે આ બધા આંકડાનું કંઈ કામ નથી માત્ર તગડો લઈ લ્યો અને ઘાતમાં છેલ્લા બે આંકડા લઈ લ્યો છેતાલીસ જો બે આંકડા નો હોય તો માત્ર એક આંકડો લઈ શકો નો પ્રોબ્લેમ ચાલો હવે શું કરવાનું છે છેતાલીસ ને હંમેશા ચાર વડે ભાગવાનું છે છેતાલીસ ને આપણે ચાર વડે ભાગીએ એટલે શેષ કેટલી વધે એ તમારે જોવાનું છે તો ચૌદરી બેતાલીસ થાય છે શેષ કેટલી વધે સોરી ચાલીસ ચુમ્માલીસ એટલે ટૂંકમાં

ત્યારે આપણે શું લેવાનું છે ઝીરો નથી લખી નાખવાનું પણ જીરો એટલે ચાર શેષ એવું લખી નાખવાનું છે અને નવની ઉપર ચાર ઘાત એટલે એકાશી ગુણ્યા એકાશી એટલે એકમનો અંક એક આવશે બરાબર તો જ્યારે જ્યારે એકમનો અંક ફાઇન્ડ કરવાનું કે ત્યારે તમારે શું કરવાનું છે ચાર વડે ભાગીને જે શેષ વધે એ આંકડા પર મૂકી દેવાની છે હવે આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવી છે એકની ઉપર ઘાત મૂકો એકમનો અંક એક જ આવે પાંચની ઉપર ગમે એટલી ઘાત મૂકો એકમનો અંક પાંચ જ આવે છની ઉપર ગમે એટલી ઘાત મૂકો એકમનો અંક છ જ આવે તો આ ત્રણ આંકડા આપણે ખાસ યાદ રાખવાના છે એમાં ચાર વડે ભાગવા પણ જવાનું નથી જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક પાંચ હોય ત્યારે એની ઉપર ગમે એટલી ઘાત હોય એકમનો અંક પાંચ જ આવે એવી રીતે છ હોય છ ની ઉપર ગમેટલી ઘાત હોય એકમનો અંક છ જ આવે અને એકમાં તો સ્વાભાવિક છે એક આવે જ તો એ કન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરશું તમને એવું કીધું છે કે આ સંખ્યાનો એકમનો અંક શું છે ચાલો તો અહીંયા પાંચ છે એટલે મારે કશું જ કરવાનું નથી હું સીધે સીધા પાંચ મૂકી દેવાનો છું ચાલો આનો એકમનો અંક પાંચ આવે અહીંયા છ છે એટલે કાંઈ કરવાનું નથી એકમનો અંક છ જ આવે અહીંયા શું છે ત્રણ ત્રણની ઉપર ત્યાંસી ઘાત તમે ચારનો ત્યાંસી ભાગ્યા ચાર કરો

આમાં કશું જ અઘરું નથી મિત્રો તો જ્યારે જ્યારે એકમનો અંક ફાઇન્ડ કરવાનો કે ત્યારે આપણે શું કરવાનું છે ખબર યાદ રાખો બરાબર યાદ રાખજો કે ચાર વડે સંખ્યાને ભાગવાની છે પણ પાંચ અને છ હોય તો એમાં કશું જ કરવાનું નથી એમને મૂકી દેવાના છે ચાલો તો હવે આપણે વર્ગની વાત કરીએ છીએ કે મોટી સંખ્યાના વર્ગ કઈ રીતે કરવા ધારો કે ત્રણસો નો વર્ગ મને પૂછ્યો છે તો આ મોટી સંખ્યાનો વર્ગ આપણે કઈ રીતે કરવો એની જનરલ મેથડ તો તમને ખબર જ છે થોડી શોર્ટકટ મેથડ એટલા માટે આપણે વાપરી શકીએ છીએ કે આ બેઝની નજીક છે નજીક છે ને ખરેખર આપણો બેઝ સો છે પણ અહીંયા આપણે ત્રણસો ને બેઝ બનાવી શકીએ એટલે આનો આપણે ઝડપથી વર્ગ કરી શકીએ ચાલો કઈ રીતે ત્રણસો નવ અને ત્રણસો વચ્ચેનો ડિફરન્સ કેટલો છે નવ તો ત્રણસો નવમાં નવ ઉમેરી દો ઉમેરવાના શા માટે કારણ કે ત્રણસો થી વધારે છે તો ત્રણસો નવમાં હું નવ ઉમેરું એટલે ત્રણસો અઢાર થશે બરાબર કઈ રીતે આવ્યું તો કે ત્રણસો નવ વધતા નવ હવે છેલ્લો આંકડો કઈ રીતે લાવવાનો છે તો કે આ છેલ્લો નવ છે નવનો મારે વર્ગ કરવાનો નવ નો વર્ગ એક્યાસી થોડી વાર ઉભો આ જવાબ એક્ઝેક્ટ હજી નથી આવ્યો આપણે ત્રણસો નો બેઝ બનાવ્યો પણ મુખ્ય બેઝ ખરેખર તો સો જ ગણાય છે એટલા માટે સો કરતા ત્રણસો ત્રણ ગણા વધારે છે એટલે આપણે પહેલા ત્રણ આંકડાને જ ત્રણ વડે ગુણી નાખવાનું છે પહેલા ત્રણ આંકડાને ત્રણ ગણા કરી નાખવાના એમના ત્રણ નવ થઈ જાય અને અઢાર ચોપન થઈ જાય અને એક્યાસી ના એક મૂકી દો એટલે જવાબ છે નવસો ચોપન એક્યાસી બરાબર તો ખૂબ જ સહેલું છે મિત્રો જ્યારે આ આંકડો ત્રણસો ની નજીક હોય જો ત્રણસો થી દૂર હોય તો પણ થઈ શકે પરંતુ તમને પછી સ્ક્વેર આવડવા જોઈએ જો એક થી ચાલીસ ના તમને સ્ક્વેર આવડતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી તમે ગમે એનો વર્ગ ઇઝીલી કરી શકો ત્રણસો ચોવીસ આવશે પ્લસ બાર નો વર્ગ કરીને અહીંયા છેલ્લા બે આંકડા મૂકીશ બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ આવે તો કઈ રીતે મૂકીશ એકડો હું અહીંયા મૂકીશ અને ચુમ્માલીસ અહીંયા મૂકીશ બરાબર એકસો આ રીતે હવે શું કરવાનું છે તો કે પહેલા ત્રણ આંકડાને મારે ત્રણ ગણા કરવાના છે કેમ ત્રણ ગણા કારણ કે આપણો મુખ્ય બેઝ સો છે ઓકે તો આને ત્રણ ગણા કરીશ એટલે નવ અને ચોવીસ તેરી બોતેર અને આમાં એક જે એક વધી છે એ હું આમાં એડ કરીશ એટલે નવસો તોતેર થઈ જશે અને છેલ્લા બે આંકડા ચુમ્માલીસ એટલે જવાબ આવશે નવસો તોતેર ચુમ્માલીસ ચલો સેમ તમારે જો ચારસો ત્રણ નો વર્ગ કરવો હોય તો એક કોની નજીક છે ચારસોની નજીક કેટલા ઉમેરવાના ત્રણ વધારે એટલે ત્રણ ઉમેરો ચારસો ત્રણમાં ત્રણ ઉમેરો એટલે ચારસો ને છ થઈ જશે ઓકે હવે ત્રણનો વર્ગ કરીને બાજુમાં લખી નાખો ત્રણનો વર્ગ હંમેશા ઝીરો નવ લેવાનો છે એકનો વર્ગ ઝીરો એક બેનો વર્ગ ઝીરો ચાર ત્રણનો વર્ગ ઝીરો નવ ઓકે મુખ્ય બે સો છે સો કરતાં ચારસો ચાર ગણા વધારે છે એટલે પહેલી સંખ્યાને આપણે ચાર ગણી કરી નાખવાનું એટલે કે છ ચોકું ચોવીસ અને ચોકે ચોકે સોળ છેલ્લા બે આંકડા જેમ છે એમ મૂકી દેવાના ઝીરો નવ આવો દાખલો જો પરીક્ષામાં પૂછાય આ એક પૂછાયેલો દાખલો છે બેન્કિંગમાં પીઓમાં આઠસો બ્યાસી ના પિસ્તાલીસ ટકા વધતા નવસો બોતેર ના છોતેર ટકા ઓછા આ ઓછા છે મિત્રો ઓછા ત્રણસો નેવાસી ના એકસો સત્તર ટકા જો મિત્રો આવા મોટા દાખલા આવે ત્યારે શું કરવાનું પહેલું કે તમને મેથ્સ નથી આવડતું મૂકી દેવાનું હવે ધારો કે તમે મેથ્સ શીખ્યા છો તો આવા દાખલામાં આઠસો બ્યાસી ના પિસ્તાલીસ ટકા કરો એ પોઈન્ટમાં આવે કદાચ એમાં તમે નવસો બોતેર ના છોતેર ટકા ઉમેરો કેટલી બધી વાર લાગે તો ગઈકાલના લેક્ચરમાં મેં શીખવાડ્યું આવા દાખલા માટે બે એક રીત આવે છે એક તો એકમના અંકવાળી રીત અને બીજી જન્માક્ષર વાળી રીત તો જન્માક્ષર શું છે એ આપણે સમજીએ જન્માક્ષરની રીત આપણે આમાં એપ્લાય કરીએ બરાબર ચાલો આમાં આપણે એકમનાંકની રીત એપ્લાય કરીએ તો છેલ્લો છેલ્લો આંકડો જોવાનો નવ 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 ઓગણપચાસ ઓગણપચાસ આ ત્રણ જગ્યાએ ઓગણપચાસ આવે છે એટલા માટે આપણે એકમના અંકની મેથડ થોડી અઘરી પડશે થઈ તો જશે પણ વાર લાગશે એમાં જન્માક્ષરની રીત વધારે બેટર છે જ્યારે છેલ્લા આંકડા સરખા હોય તો આપણે એકમનાંકની પણ જન્માક્ષરની રીત વાપરવાની અને છેલ્લો આંકડો એકે સરખો નો હોય તો આપણે એકમના જ વાપરવાની તો પછી જન્માક્ષર કરતા એ શોર્ટકટમાં પતી જાય છે એટલા માટે મિત્રો જન્માક્ષર કોન્સેપ્ટ કન્સેપ્ટ ગઈકાલે મેં સમજાવેલું છે છતાં પણ ફરી વાર સમજાવી દઉં છું કોઈ પણ આંકડો લખ્યો હોય આના જન્માક્ષર એટલે બધા આંકડાનો સરવાળો એક આંકડો લઈ આવવાનો બરાબર આ બધા આંકડાનો સરવાળો કરો ચાને ત્રણ સાત ને બે 9 એટલે આનો જન્માક્ષર 9 થાય સરવાળો કેટલા જન્માક્ષર છે મતલબ કે કરવાનો છે જે આંકડા આપ્યા છે બધા આંકડાનો સરવાળો કરતા જાવ જો સરવાળો બે આંકડાનો આવે તો એનોય સરવાળો કરી દીવ અને છેલ્લે ટૂંકમાં એક આંકડો આવી જવો

આઠસો બ્યાસી આના આમ લખાયે ના પિસ્તાલીસ ટકા લખીએ સત્તર ટકા બરાબર ને આટલું સાદરૂપ આપણે આપવાનું છે તો છેદમાં સો છે એટલે છેદમાં એક છે વન વત્તા ઝીરો વત્તા ઝીરો જન્માક્ષર એક છે એટલે એમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી આપણે શું કરવાનું છે આનો જન્માક્ષર ફાઇન્ડ કરશું આનો જન્માક્ષર ફાઇન્ડ કરશું બેય જન્માક્ષરમાં જ્યાં વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યાં ગુણાકાર કરશું બાકી તો આપણે સરવાળો જ કરવાનો છે ચાલો હું આનો જન્માક્ષર ફાઇન્ડ કરું છું હવે આમાં પણ એક ખાસ યાદ રાખજો કે જ્યારે જન્માક્ષર નવ આવે ને મિત્રો નવ આવે એટલે જન્માક્ષર ઝીરો ગણવાનો ઝીરો એટલે નવ નવ એટલે ઝીરો યાદ રાખજો પણ એમાંથી આપણને બહુ મજા આવે કારણ કે જ્યારે કે આ બેનો જન્માક્ષર નવ આવે છે પાંચ ને ચાર નવ બરાબર નવ આ તો આપણે કાઢી જ નાખવાના છે સો સો નું કોઈ કામ નથી બરાબર પાંચ ને ચાર નવ આવ્યા હવે અહીંયા જે કંઈ જન્માક્ષર આવે એને હું ગુણીશ પણ હવે જો નવ એટલે આપણે જ્યારે ગુણાકાર કરવાનો હોય ને એટલે નવ ને ઝીરો લઈ લેવાનું તો નવ ને ઝીરો લઈ લે એટલે બધો ગુણાકાર ઝીરો થઈ જાય સમજાય છે તો આપણે ફરીવાર જોઈએ કે આ બેનો જન્માક્ષર નવ આવ્યો અને નવ એટલે હું મૂકીશ ઝીરો એટલે અહીંયા મૂકીશ ઝીરો ગુણ્યા આનો જન્માક્ષર ગમે ત્યાં હવે ગણવાની જરૂર નથી છતાં તમારા માટે કહું છું ગણું છું ચાલો આઠ ને બે દસ દસ ને આઠ અઢાર અઢાર એટલે પાછું એક ને આઠ નવ તો મતલબ આનો જન્માક્ષર ઝીરો એટલે ઝીરો ઝીરો ગણતરીએ નવ સાત ને નવ અઢાર અઢાર એટલે એક ને આઠ નવ આનો પણ જન્માક્ષર નવ જ આવે છે નવ એટલે ઝીરો હવે અહીંયા ઝીરો આવ્યો પછી ગુણાકારમાં ગમે હોય અહીંયા ઝીરો જ આવશે છતાં આનો ગુણો તમારે સરવાળો કરવો હોય તો સાત ને છ તેર આવે તેર એટલે જન્માક્ષર કેટલું આવશે ચાર એટલે અહીંયા આપણે જન્માક્ષર લઈએ ચાર ઓછા આ બધું ઝીરો થઈ જશે મિત્રો થ્રી એટ નાઇન આનો જન્માક્ષર આપણે ફાઇન્ડ કરીએ સાતને એક આઠને એક નવ જો અહીંયા જન્માક્ષર નવ આવી ગયો નવ એટલે આપણે લખવાનો છે ઝીરો અહીંયા ઝીરો લખીએ પછી અહીંયા જન્માક્ષર ગમે એટલો હોય એ બધું ઝીરો થઈ જવાનું છે બરાબર ને તો આપણે જોઈએ કે ઝીરો વત્તા ઝીરો ઓછા ઝીરો મતલબ ઝીરો મતલબ નવ ટૂંકમાં જે જવાબ છે ને મિત્રો જે ઓપ્શન છે ને એનો જન્માક્ષર ઝીરો આવવો જોઈએ મતલબ નવ આવવો જોઈએ જે નવ આવે ને એ જવાબ છે ડાયરેક્ટ ચાલો તો હવે આપણે ફાઇન્ડ કરીએ કે આપણે સરવાળો કરીએ શું આવે છે છસો એસી એટલે આઠ ને છ ચૌદ બરાબર ચૌદ ને ચાર અઢાર અઢાર ને નવ અઢાર ને નવ બરાબર સત્યાવીસ સત્યાવીસ એટલે બે વત્તા સાત નવ તો આનો જન્માક્ષર નવ આવી ગયો છે મતલબ કે આનો જવાબ આજ હોય હવે તમને એવું પૂછાય કે બે ઓપ્શન હોય એના જન્માક્ષર નવ આવી ગયા હોય તો પહેલાં આમાં તો આપણે ચેક કરીએ ચાલો તો આપણે જોઈએ આઠ ને ચૌદ ચૌદ ને એક પંદર પંદર ને ચાર ઓગણીસ બરાબર ઓગણીસ જો તમને ઓગણીસ આવેલો ઓગણીસમાં સરવાળો કરીને નવમાં ઉમેરી શકો કારણ કે આપણે નવ તો કાઢી જ નાખવાના છે બરાબર તો આ સરવાળો આવ્યો ઓગણીસ ઓગણીસ એટલે નવ ને એક દસ દસ એટલે આનો જન્માક્ષર આવ્યો એક એટલે આ જવાબ હોય નહીં સમજાય છે મિત્રો જન્માક્ષર ગણતી વખતે નવ પહેલેથી ડિલીટ કરી નાખો તોય વાંધો નથી ચાલો આ નવ કાઢ નાખો બરાબર હવે આનો જન્માક્ષર તમે ફાઇન્ડ કરો છ ને ચાર દસ અને આઠ ને બે દસ એટલે દસ વત્તા દસ વીસ થયા આ બેનો જન્માક્ષર એટલે બે વત્તા ઝીરો બે તો આ પણ જવાબ નથી કારણ કે આનો જન્માક્ષર બે છે હવે અહીંયા પણ આપણે જોઈ લઈએ આ નવ છે એટલે ગાઢો છ ને ત્રણ નવ બેયનો સરવાળો થઈ નવ થતો હોય તોય કાઢો હવે એકલો રહ્યો છગડો મતલબ આનો જન્માક્ષર છ જ તો માત્ર આ એકનો જ જન્માક્ષર નવ મળ્યો મતલબ આપણો જવાબ સ્થિર છે હવે પ્રશ્ન એવો થાય કે બેનો જન્માક્ષર જો નવ મળે તો શું કરવાનું તો તમારે પાછી આની અંદર નાંકડી મેથડ પણ યુઝ કરવી પડે પણ જનરલી જ્યારે આટલો અઘરો દાખલો હોય છે ત્યારે જન્માક્ષરની મેથડથી નવ્વાણું ટકા દાખલો થઈ જતો હોય છે કારણ કે અત્યાર સુધીની દાખલાઓની પૂછાઓની પેટર્નનો અભ્યાસ કરતા આ વસ્તુ નજરે ચડે છે ચાલો તો ગમે એવા મોટા દાખલા આપણે જન્માક્ષરથી સોલ્વ કરી શકશું ચાલો હવે એક બીજી શોર્ટકટ અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી છે તમને એવું કીધું છે આ કદાચ બરાબર લખાણું નથી પણ એકચ્યુઅલી રકમ આ છે નવાણુપૂર્ણાંક એક સપ્તમાંશ વધતા નવાણું પૂર્ણાંક બે નવાણું પૂર્ણાંક ત્રણ ક્યાં સુધી છે છ સપ્તમાંશ સુધી છે બરાબર નવાણું પૂર્ણાંક છ સુધી તો આની શોર્ટકટ કઈ છે સમજાવી દઉં અપૂર્ણાંકના સરવાળા બાદ ચાલો અપૂર્ણાંક સરળા બાદ અપૂર્ણાંકના પહેલા આપણે સરવાળા જોઈએ ધારો કે તમને આવી કોઈ રકમ આપી હોય કે ત્રણ પૂર્ણાંક બે પંચમાં ચાર પૂર્ણાંક એક પંચમાંશ વધતા નવ પૂર્ણાંક બે પંચમાં તો આનું સાધુરૂપ કઈ રીતે આપો તો તમને ખબર છે કે ઘણા લોકો આ રીતે કરતા હોય કે પાંચ પંદર ને બે સત્તર સત્તરના છેદમાં પાંચ વધતા પાંચોકું વીસ ને કે એકવીસના છેદમાં પાંચ એવું કરવા જાઓ તો બહુ વાર લાગે આપણે એવી મેથડ નહીં કરીએ શું કરવાનું છે આ બધા પૂર્ણાંક છે એનો સરવાળો કરો ત્રણ વધતા ચાર વધતા નવ બરાબર ત્રણે ચાર સાત ને નવ સોળ તો આપણે આનો સરવાળો કરો નહીં તમને દેખાડવા માટે હું આ રીતે અલગથી લખું છું હવે આ બધામાં પાંચ છે લસા કાઢવાની જરૂર નથી ઉપરનો સરવાળો કરો માત્ર બે વત્તા એક વત્તા બે એટલે પાંચ થઈ ગયા મતલબ પાંચના છેદમાં પાંચ એટલે એક આવી જાય તો સોળ વત્તા એક એટલે જવાબ આપણો આવી જશે સત્તર જો અહીંયા પાંચ નો આવે તો કોઈ વાંધો નથી આપણે બે પંચમાઉશ હોય અહીંયા ધારો કે ઉપર બે પંચમાંશ આવી હોય તો સોળપૂર્ણાંક બે પંચમાઉશ જવાબ આવે જરૂરી નથી કે દરેક વખતે અહીંયા એક થઈ જ જાય પણ કહેવાય એવું માગું છું કે આવી રીતે સરવાળો કરો તો દાખલો ખૂબ ઈઝી અને ખૂબ ઝડપથી ગણાઈ જાય હવે આ જ મેથડનો ઉપયોગ આપણે આ દાખલામાં કરવા જઈ રહ્યા છે ચાલો તમને એવું છે નવાણુપૂર્ણાંક એક સપ્તમાંંશ વત્તા નવાણુપૂર્ણાંક બે સપ્તમાઉશ નવાણુપૂર્ણાંક ત્રણ એ સિરીઝ કન્ટિન્યુ છે નવાણું પૂર્ણાંક છ સુધી ચાલો તો આનો જવાબ ખૂબ ઝડપથી આવી જાય મિત્રો સાવ સહેલું છે તો પહેલા શું કરવાનું નવ્વાણું નવાણું એવી રીતે મારે છ વખત સરવાળો કરવો પડશે નવ્વાણું છ કરવાનું તો એ તો સાવ સહેલું છે સો ગુણ્યા છ કરો એટલે છસો થઈ જાય એમાંથી હું છ બાદ કરી નાખીશ એટલે પાંચસો ચોરાણું સમજાય ગયું મિત્રો નવ્વાણું વત્તા નવ્વાણું નવ્વાણું વત્તા નવાણું છ વખત કરવું એટલે જવાબ આવે સીધો પાંચસો ચોરાણું હવે આ બધામાં સાત સાત છે બરાબર ને આ સાત સાત એટલે લસા કાઢવાની જરૂર નથી અને ઉપર ક્યાંથી ક્યાં સરવાળો કરવાનો તો કે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા વત્તા ચાર પાંચ વત્તા છ સરવાળો કરવાનો એ આપણે ઝડપથી આવડતો હોય છ સરવાળો એટલે એટલે ગુણ્યા સાત ભાગ્યા બે બે બેતાલીસ એકવીસ એકવીસ તો તો આ કેટલું ઈઝી હતું તો આ સાત તે એકવીસ થઈ ગયું તો પાંચસો ચોરાણું માં ત્રણ ઉમેરો એટલે જવાબ આવે પાંચસો સત્તાણું ચાર તો આવી રીતે આવા મોટા દાખલા જો ગણવા હોય તો આ શોર્ટકટનો તમે ઉપયોગ કરી શકો છો દાખલો ખૂબ ઝડપથી ઉડી જશે ચાલો આમાં પણ એવું જ છે એકચ્યુઅલી આ રકમ આવી રીતે છે નવસો નવ્વાણું પૂર્ણાંક બરાબર આ દાખલો પણ પૂછાઈ ગયો છે ચાલો આવી રીતે રકમ છે તો એકમ નાંગથી પણ આપણે ગણી શકશું એકમ નાંગથી ગણવા જશું તો ઘણું બધું સહેલું પડશે એકમ નાંગથી મતલબ હું છેલ્લા છેલ્લા આંકડા જોઉં અહીંયા નવડો છે અહીંયા નવડો અહીંયા આઠડો અહીંયા નવડો બે આંકડા જોઈએ અહીંયા નવ્વાણું અહીંયા નેવાસી અહીંયા અઠ્ઠાણું અને બે આંકડા સરખા નથી મતલબ આના હું છેલ્લા બે આંકડા લઈ આવું ને તો જવાબ આવી જાય આનું સાદરૂપ કેવી રીતે હું તમને પહેલાં સમજાવું છું બાકી ડાયરેક્ટ મોઢે જવાબ આવી જાય આપણે આવું કરીએ નવસો નવ્વાણું ગુણ્યા નવસો નવ્વાણું ચાલો પહેલાં તમને સમજાવવા માટે નવસો નવ્વાણું ગુણ્યા નવ્વાણું આ બેનો ગુણાકાર વધતા અઠ્ઠાણું આ રીતે કરો ને તમે એના છેદમાં નવ્વાણું મૂકવાનું ને ને ગુણ્યા નવ્વાણું કરવાનું ને ઓકે તો આ નવ્વાણું નવ્વાણું તો એમને મૂડી જાય ને બરાબર હવે આપણે નવસો નવ્વાણું ગુણ્યા નવ્વાણું વધતા અઠ્ઠાણું કરવાની જરૂર નથી માત્ર છેલ્લા બે આંકડાનો ગુણાકાર કરીએ જો મિત્રો નવ્વાણું ગુણ્યા આના છેલ્લા બે આંકડા એટલે નવ્વાણું આના છેલ્લા બે આંકડા એટલે નવ્વાણું તો છે જ તે નવ્વાણું ગુણ્યા નવ્વાણું કરો તો તમને ખબર છે હમણાં જ આપણે શોર્ટકટ જઈએ છેલ્લા બે આંકડા ઝીરો એક જ આવે તો આ બેનો ગુણાકાર કર્યો એટલે છેલ્લા બે આંકડા એવા ઝીરો બે વત્તા એમાં હું અઠ્ઠાણું કરું મતલબ જવાબના છેલ્લા બે આંકડા નવ્વાણું આવે તો જ્યાં નવ્વાણું હોય એ આપણો જવાબ છે ડાયરેક્ટ કરી નાખવાનું જો વાળા બે ઓપ્શન હોય તો કઈ વાંધો નહીં ત્રણ આંકડા સુધી ગુણાકાર કરવાનો છે છે કોઈ પ્રોબ્લેમ નથી સાવ સહેલું તો આ દાખલા આપણે આ રીતે ઈઝીલી ગણી શકીએ છીએ ચાલો મિત્રો આજ બીજો દાખલો જન્માક્ષર વાળો આમ તો અમે કાલે ગણાવી લીધેલો છતાં પણ કે આવા દાખલા જો આપણે ઝડપથી ઉડાડવા હોય તો કઈ રીતે કરશું કાં એકમ એકમના આંકડી મેથડ કઈ રીતે કે અહીંયા ચાર 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 છે બબ્બે આંકડા કોમન નથી એટલે કાં તો આને એકમના અંક થી તમે ગણી શકો અથવા તો જન્માક્ષર ની રીત થી પણ ગણી શકો દાખલો કારણે જો કે ગણાવેલો જ છે ઓકે આપણે જન્માક્ષર ની રીત થી ગણવું હોય પહેલા આપણે એકમના અંકથી પણ ગણી જોઈએ કે એકમના અંગથી કઈ રીતે ગણશું કે પંચાણું ગુણ્યા હું અડસેઠ કરીશ કેમ માત્ર પંચાણું લીધા તો કે ભાઈ મારે બે જ આંકડા લાવવા છે બે આંકડા લાવવાથી જવાબ ખબર પડી જશે બરાબર ઓછા આના છેલ્લા બે આંકડા બોતેર બોતેર ગુણ્યા હું તેતાલીસ કરીશ બરાબર છેલ્લા બે આંકડા સુધી જ મારે ગુણાકાર કરવાનો છેદમાં સો તો છેદ બરાબર ને એટલે પોઈન્ટ પછી બે આંકડા આવશે આપણે જે બે આંકડા ફાઇન્ડ કરશું એ પોઈન્ટ પછીના બે આંકડા છે તો પંચાણું ગુણ્યા અડસઠ તમે કરો શોર્ટ ગુણાકાર કરવાનો છે પેલા બે એકમનો આંકડો આઠ પંચા ચાલીસ નો ઝીરો ચાર વધી આવે હવે છ પંચાત્રીસ અને નવઠા બોતેર આગળ નો ગુણા કરોતેર ગુણા તેતા લીધો કે ત્રણ દુ છ કરીએ પછી ચાર દુ આઠ અને સાત તેરી એકવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ નો નવળો ગયો છેલ્લા બે આંકડા હવે સાઈઠ માંથી બાદ કરવામાં આવે ત્યારે આપણને ખબર છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ નથી કરવાની આગળ એક એકડો લઈને દસકો લઈને મૂકવાનું છે એકસો સાહીઠ માંથી છન્નું બાદ કરો એટલે જવાબ આવશે ચોસઠ છેલ્લા બે આંકડા જ્યાં ચોસઠ આવતા હોય એ આપણો જવાબ છે એટલે બસો તો આ રીતે આપણે દરેક દાખલા ગણીએ છીએ ચાલો હવે કાલથી આપણે દરેક ચેપ્ટર શરૂ કરવાના છીએ અને એનું ટાઈમ ટેબલ હું આજે સાંજ સુધીમાં યુટ્યુબ પર અપલોડ કરી દઈશ કે આ ટાઈમટેબલ પ્રમાણે આપણે કાલથી ચેપ્ટર ચેપ્ટરવાઇઝ લેક્ચર લેતા જશું એવી રીતે રીઝનિંગનું પણ ચેપ્ટર વાઇઝ આપણે લેતા જઈશું સેમ અંગ્રેજીના પણ આપણે ચેપ્ટરવાઈઝ લેક્ચર લેવાના છીએ ઓકે તો આટલું રાખીએ છીએ બે દિવસના કરંટ લઈને ટૂંક સમયમાં તમારી સામે આવું છું ત્યાં સુધી ગુડ ડે ગુડ બાય જય હિન્દ જય ભારત